गुड मॉर्निंग विद्यार्थी मित्रों, કેમ છો બધા? મજામાં. ધોરણ 5 ની અંદર હિન્દી વિષય મિત્રો 5માં ના હિન્દી માં આપણે ગિનતી બીજો પાઠ ચાલુ કરી છે. બેઝિક વસ્તુ એ છે કે હિન્દી ની અંદર આપણને ગણતરી આવડે છે કે નથી આવડતી. નાના ધોરણમાં આપણે ગણતરી શીખ્યા હોય, પરંતુ જો અત્યારે ના આવડતી હોય તો આ એક તક છે કે 21 થી 50 સુધીની ગણતરી છે એ આપણે શીખી લઈએ અને ખૂબ સારી રીતે શીખશું. બહુ સરળ છે. અહીંયા હિન્દીના પુસ્તકમાં 9મા પેજ ઉપર ગિનતી 21 થી 50 એવો આપણે એક પાઠ ભણીએ છીએ. ઇંગ્લિશની અંદર 21 ટુ 50 એવો કહેવાય. હિન્દી ભાષા અઘરી નથી, પરંતુ શીખવી પડે એવી છે. તો પેજ નંબર 9 ઉપર 21 થી 50 ગિનતી, તો 9મા પેજ ઉપર તમને 1 2 3 4 5 6 7 8 9 10 થી અને 11 થી 20 સુધી તમને ગણતરી આપેલી જ છે, લખેલી જ છે. અહીંયા હિન્દીમાં એકડો લખ્યો હોય તેની બાજુમાં જ આ જ એકડો લખવાનો. બગડાની બાજુમાં બગડો, તગડાની બાજુમાં તગડો, ચોગડો, પાંચડો, છગડો, 7 8 9 અને 10. સેમ અહીંયા 11 12 13 14 15 16 17 18 19 અને 20 આંકડા લખાઈ જાય પછી તમને એ આંકડાને શબ્દમાં લખેલા આપ્યા છે. સમજે છે? આંકડા છે એને તમારે શબ્દોમાં લખેલા છે. એ શબ્દોમાં તમારે જે આંકડા લખેલા છે એ એક, તો અહીંયા એવું જ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. આ પેજ આખો છે તમારે કમ્પ્લીટ કરવાનો છે. ટેક્સ્ટબુક નો પેજ કમ્પ્લીટ કરવાનો છે. પાઠ્ય બુક માં લખવાનો છે. રફ બુક માં લખવાનો છે કે જેથી કરીને તમને આખે આખો પેજ છે એ આરામથી આવડી જાય. ક્લિયર? ચાલો હવે પેજ નંબર 10 ઉપર આવી જઈએ. 9મા પછી જે 10મો પેજ છે એના ઉપર આવી જઈએ, કારણ કે આપણે 50 સુધી ગણતરી કરવાની છે. પેજ નંબર 9 ઉપર તમને જે આપ્યું હતું એ 1 થી 20 ની રિવિઝન હતું.�││
40 અને 40 એટલે 40 41 એટલે 41 42 એટલે 42 43 એટલે 43 44 એટલે 44 45 એટલે 45 46 એટલે 46 47 47 48 તો 48 49 તો 49 અને 50 તો પૂરા 50 પણ અહીંયા 21 તમને જે રીતે આંકડા આપ્યા અહીંયા શબ્દ આપ્યા અહીંયા આંકડા અહીંયા શબ્દ અહીંયા ટેક્સ્ટબુક ની અંદર તમારે બંને પેજીસ પૂરા કરી નાખવાના છે અને હોમવર્ક ની અંદર હું તમને જ્યારે આપું ત્યારે હોમવર્ક પણ તમારે એની સાથે સાથે કરવાનું છે તો 9માં અને 10માં પેજ ઉપર આપણે પેજ નંબર 9 અને પેજ નંબર 10 મિત્રો હોમવર્ક ખાસ સાંભળી લેજો તમારે તમારી ચોપડીમાં તમારી જે ચોપડી છે એમાં બધું જ પૂર્ણ કરવાનું છે પેજ નંબર 9 10 અને 9 અને 10 રફ બુકમાં અને પાઠ્ય બુકમાં બંનેમાં એક એક વાર એટલે હવે તમારું આજનું હોમવર્ક ટોટલ 3 વાર થશે કેટલી વાર થશે 3 વાર તો આ તમારે લખવાનું છે મિત્રો ફરજિયાત લખવાનું છે જેથી કરીને તમને બધી ગણતરી આવડી જાય ઠીક છે તો મળશો હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જ ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ